नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 7 ना गणित विषयमां आपणो चेप्टर नंबर 11 नो आजे आपणे 12मा नंबरनो विडियो जोईशुं। अगाउना विडियोमां आपणे स्वाध्याय 11.3 ना केटलाक प्रश्नो जोया हता। हवे आपणे ए स्वाध्यायना बाकी रहेला प्रश्नो आजे जोईशुं। तो प्रश्न नंबर 16 थी आपणे बाकी छे, तो आपणे प्रश्न नंबर 16 सौप्रथम जोईशुं। तो प्रश्न नंबर 16 छे, 352 मीटर अंतर कापवा माटे 28 सेमी त्रिज्या वाला पेंडा ए केटला आटा फरवू पड़शे। हवे पेंडू नु जे धरी छे एटले के पेंडू फरे छे, तो एनी किनारी फटे नी धर ते जमीन पर पड़े छे, एटले के आपणे वर्तुळ नो शुं शोधवू पड़शे, परिघ। तो आपणे जोईए तो ए वर्तुळ ना परिघ माटे आपणने त्रिज्या केटली आपेली छे, पेंडानी त्रिज्या 28 सेमी आपेल छे। तो आपणे वर्तुळ नो परिघ शोधीए तो आपणने पेंडू एक वखत फरे તેનું અંતર મળશે, અને આપણે કેટલું અંતર કાપવાનું છે, 352 મીટર અંતર કાપવાનું છે। તો આપણે પૈંડાનો પરિઘ સૌપ્રથમ શોધીશું। તો આપણને ત્રિજ્યા આપેલી છે પૈંડાની 28 સેમી। હવે આપણે એ પૈંડાનો પરિઘ પૈંડું કેવું છે, વર્તુળાકાર। તો વર્તુળનો પરિઘનું સૂત્ર 2πr, અને પાઈ બરાબર આપણે 22/9 લેવાનું છે। ત્રિજ્યા આપણને 28 સેમી આપેલ છે, તો 7 × 28 થશે, 22 × 44 ગુણ્યા 4, 4 × 16 = 1, 4 × 16 = 1, 17, 176 સેમી આપણને શું મળે છે, એ પૈંડાનો પરિઘ મળે છે। તો આપણે જોઈએ તો એક આંટામાં પૈંડું કેટલું અંતર કાપશે, 176 સેમી। તો આપણે જોઈએ તો 352 મીટર અંતર કાપવા માટે પૈંડું કેટલા આંટા ફરશે, તો 176 સેમી અંતર કાપવા માટે પેંડુએ મારવા પડતા જે આટા છે તે 1 માટે 352 મીટર આપેલ છે, અને અહીં 176 આપણને સેમી મળે છે। તો સૌ પ્રથમ 352 મીટર જે છે તેનું આપણે સેમીમાં રૂપાંતર કરીશું। તો આપણે જોઈએ તો 1 મીટર બરાબર 100 સેમી થાય છે, માટે 352 મીટર બરાબર 352 ગુણ્યા 100 બરાબર 352 બે મિનિટ એટલે કે 35,200 સેમી આપણે અંતર કાપવાનું છે। તો હવે આપણે પર મૂકીશું કે 176 સેમી અંતર કાપવા પેંડાએ ફરેલ આટા બરાબર 1 આટો ફરે છે, 152 અંતર 176 મીટર સેમી, 176 સેમી અંતરમાં ફરાટો આટો બરાબર 1 માટે આપણે કેટલા આટા ફરવાના છે, 35,200 સેમી અંતરમાં ફરાટા આટા બરાબર કેટલા, 35,200 ઉપર જાય છે, 176 છેદમાં આવે છે। હવે આપણે અતિસંક્ષેપ રૂપ આપીશું, તો અતિસંક્ષેપ રૂપ આપવા માટે આપણે અવયવ પાટા, આપણે 352 ના આપણે 176 ગુણ્યા 176 176 176 6 × 2 = 12, 7 × 14 = 15, 5 × 2 = 3, 176 × 352 થાય છે ગુણ્યા 100। ત્યારબાદ છેદમાં 176 અને 176 જતા 100 × 200 આટા થશે। તો આપણે જોઈ શકીએ કે સૌ પ્રથમ આપણે પેંડુનો પરિઘ શોધતા આપણને એક આંટામાં કેટલું અંતર કાપે તે મળે છે, ત્યારબાદ 352 મીટર હતા અને આપણને સેમીમાં આન્સર છે, માટે તેને સેમીમાં રૂપાંતર કરતા 35,200 સેમી થાય છે। હવે એક આંટામાં કેટલું, 176 સેમીમાં એક આંટો ફરે છે, માટે 35,200 સેમીમાં કેટલા, તો 35,200 સેમીમાં એ કેટલા આટા ફરશે, 200 આટા ફરશે। તો આગળ આપણે પ્રશ્ન નંબર 16 જોઈશું। આગળ પ્રશ્ન નંબર 17 માં એક વર્તુળાકાર ચંડાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 મીટર લાંબો છે। હવે આ કાંટાના ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે, દાખલા તરીકે એક મિનિટ કાંટો ની જે ટોચ છે
કે એક કલાકમાં કેટલું અંતર કાપશે, એક કલાક એટલે કે આપણને ખબર છે એક ચક્ર પૂરું કરે છે, તો એક કલાકમાં એ કેટલું અંતર કાપશે, તો તે શોધવા માટે આપણે એ વર્તુળાકાર ઘડિયાળનું શું શોધવું પડશે, પરિઘ શોધવો પડે. તો આપણને એ મિનિટ કાંટાનું આપણને ત્રિજ્યા આપેલી કેટલી છે, 15 સેમી, કારણ કે મિનિટ કાંટો કેટલા છે, 15 સેમી લાંબો છે, તો 15 સેમી એની ત્રિજ્યા ગણાશે. તો એ કાંટો એક આંટામાં કેટલા અંતર કાપશે તે શોધવા માટે આપણે એ વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ શોધવું પડશે. વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ બરાબર 2πr, પાઈ ની કિંમત આપણને 3.14 લેવા માટે કહી છે, આર એટલે કે 15 સેમી, તો 2 × 314 પોઈન્ટ ના કેટલા લખવા છે, 100 × 15. હવે આપણે 15 × 2 = 30 થાય છે, તો 314 × 30 કાંટા, એકમ નું સોન, 4 × 12 = 2, 3 × 3 = 4 અને 3 × 9 શૂન્ય નો કોઈ પણ સંખ્યા સાથે નો ગુણાકાર શૂન્ય થાય છે, માટે 9420 ના છેદમાં 100 એક મીંડું જાય છે, તો 942 ના છેદમાં 10 બરાબર 94.2 સેમી તેનો પરિઘ થશે. તો આપણે કહી શકીએ કે એ વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો એટલે કે એના ટોચ એક કલાકમાં આપણે કેટલું અંતર કાપશે, તો 94.2 સેમી જેટલું અંતર કાપશે એમ આપણે કહી શકીએ. તો અહી આપણું સ્વાધ્યાય 11.3 પૂર્ણ થાય છે. તો હવે આપણે આ ચેપ્ટરની આગળની બાબતો જોઈશું. આગળ આપણને આ ચેપ્ટરમાં જુદા જુદા એકમો વિશે વાત કરી છે, એટલે કે આપણે જયારે દાખલા ગણી ત્યારે આપણને તે દાખલાઓ છે તેના આન્સરને આપણે અમુક એકમમાં ફેરવવા પડે છે. આપણે જોઈએ તો મીટરને સેમીમાં, સેમીનું મીટરમાં રૂપાંતર કરીએ છીએ, તેવી જ રીતે સેમી સ્ક્વેરનું મીટર સ્ક્વેર અને મીમી સ્ક્વેર અને મીટર સ્ક્વેરનું સેમી સ્ક્વેરમાં રૂપાંતર, તેમજ આપણને જમીનનું જે માપન કરવાનું હોય છે તે હેક્ટરમાં આપેલું હોય છે. તો એ આપણે દાખલામાં આગળ એટલે કે આપણને સ્વાધ્યાય 11.4માં આપણે કેટલાક દાખલાઓને હેક્ટરમાં તેનું માપને રૂપાંતર કરવા માટે આપણને તે એકમ ખબર હોવા જોઈએ. તો આજે આપણે એ એકમ વિશે જોઈશું. તો આપણને ખબર છે કે 1 મીટર = 100 સેમી થાય છે, બરાબર છે, અને 1 સેમી = 10 મીમી. તો આપણને આપણે જોઈએ તો સેમી કરતા પણ મીમી એ નાનો એકમ છે અને મીટર એ મોટો એકમ છે, અને મીટર કરતા પણ 1 કિલોમીટર = 1000 મીટર, એ મીટર કિલોમીટર એ સૌથી મોટો એકમ છે. તો આટલી બાબતો આપણને ખબર છે. તો તેના પરથી આપણે આગળ જોઈએ તો 1 મીટર² = સેમી² કેટલા, 1 મીટર² = ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો આપણે જોઈએ તો 1 મીટર² મીટર સ્ક્વેર નો મતલબ શું થશે, 1 મીટર × 1 મીટર કેટલી વખત લખવા છે, 2 વખત. તો આપણે જોઈએ તો 1 મીટર × 1 મીટર બરાબર આપણે જોઈએ 1 મીટરના સેમી કેટલા થાય છે, 100, 1 મીટર = 100 સેમી, માટે 10000 સેમી² થશે, માટે 1 મીટર² = કેટલા સેમી સ્ક્વેર થાય છે, 10000 સેમી² થાય છે. તેવી જ રીતે આપણને 1 સેમી² હોય તો ખાલી જગ્યા મીમી સ્ક્વેર થાય છે, તો 1 સેમી² = 1 સેમી² નો મતલબ શું થાય છે, 1 સેમી × 1 સેમી કેટલી વખત છે, 2 વખત. આપણે એકમ ભૂલી જઈએ તો આપણે આ રીતે બનાવી શકીએ, તો 1 સેમી = મીમી કેટલા થાય છે, 10 × 10, 10×10 = 100 મીમી² તો 1 સેમી² = 100 મીમી² આપણે કહી શકીએ. તો આ રીતે એકમમાં રૂપાંતર કરી શકીએ. ત્યારબાદ આપણે જો 1 કિલોમીટર² = ખાલી જગ્યા મીટર² તો આપણે જોઈએ તો 1 કિલોમીટર² નો મતલબ શું થાય છે, 1 કિલોમીટર × 1 કિલોમીટર કેટલી વખત લખવા છે, 2 વખત. હવે 1 કિલોમીટર = મીટર કેટલા થાય છે, 1000 મીટર × 1000 મીટર. તો આપણે જોઈએ તો ટોટલ કેટલા મીંડા થશે, 6. એકમ 10, 100, 1000, 10000, લાખ, 10 લાખ, તો 10 લાખ મીટર² થશે. 1 કિલોમીટર² = 10 લાખ મીટર² થાય છે. હવે આપણે જમીન
નું જે ક્ષેત્રફળ છે મેટ્રિક પદ્ધતિના આધારે તો આપણે જોઈએ તો તેનો ક્ષેત્રફળ હેક્ટરમાં માપવામાં આવે છે. તો આપણે તે હેક્ટરની વાત કરીએ તો એક હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર થાય છે. એટલે કે 100 મીટર બાજુવાળો એક ચોરસ હોય છે. 100 મીટર બાજુવાળો એક ચોરસનું જે ચોરસનું ક્ષેત્રફળ તે 1 હેક્ટર ગણવામાં આવે છે. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ છે અને લંબાઈ આપણને 100 મીટર ગુણ્યા 100 મીટર એટલે કે 100 મીટર ચોરસનું ક્ષેત્રફળ હોય એટલે કે લંબાઈ અને એની જે લંબાઈ છે ચોરસની તે 100 મીટર હોય તો તે જમીન કેટલા હેક્ટર ગણાશે? 1 હેક્ટર ગણાશે. માટે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ છે. તો 100 મીટર ગુણ્યા 100 મીટર માટે 10,000 મીટર સ્ક્વેર આટલો એ જમીનનું ક્ષેત્રફળ થશે. માટે તે 1 હેક્ટર બરાબર આપણે કેટલા લેવાના છે? 10,000 મીટર સ્ક્વેર ગણવાના છે. તો તમારે આટલા એકમો યાદ રાખવાના રહેશે કે 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેમી સ્ક્વેર, એ તો આપણે અગાઉ ધોરણમાં પણ જોયું હતું. તેમજ 1 સેમી સ્ક્વેર બરાબર 100 મીમી સ્ક્વેર. જો સેમી નું મીમીમાં રૂપાંતર કરવું હોય તો 1 સેમી બરાબર 10 મીમી થશે, પરંતુ 1 સેમી સ્ક્વેર છે માટે 100 મીમી સ્ક્વેર થશે. તેવી જ રીતે 1 કિલોમીટર સ્ક્વેરના 10 લાખ મીટર સ્ક્વેર થશે. અને આપણે ખાસ આ એકમ યાદ રાખવાનું છે કે 1 હેક્ટર બરાબર કેટલા મીટર સ્ક્વેર થશે? 10,000 મીટર સ્ક્વેર થશે. અને જો આપણે તેને 1 હેક્ટરને સેમી સ્ક્વેરમાં ફેરવવું હોય તો આપણે લખી શકીએ કે અહીં 1 મીટર સ્ક્વેરે 10,000 સેમી સ્ક્વેર. તો 10,000 સેમી સ્ક્વેરે કેટલા? જો આપણે હેક્ટરનું સેમીમાં રૂપાંતર કરવું હોય તો આપણે લખી શકીએ કે 1 મીટર સ્ક્વેર બરાબર, આ આપણને એકમ પાઠ્યપુસ્તકમાં આપેલ નથી, તો 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેમી સ્ક્વેર. તો 10,000 મીટર સ્ક્વેર હોય, મીટર સ્ક્વેર બરાબર કેટલા સેમી સ્ક્વેર? તો આપણે 10,000 ગુણ્યા 10,000 કરવું પડશે. તો ટોટલ કેટલા મીંડા થશે? 8. એકમ 10 અબજ, 100,000, 10,000 લાખ, 10 લાખ કરોડ અને 10 કરોડ. 10 કરોડ સેમી સ્ક્વેર થશે. 10 કરોડ સેમી સ્ક્વેર હોય તો આપણે 1 હેક્ટર ગણી શકીએ. તો આ રીતે આપણે તેનું રૂપાંતર કરી શકીએ. આ બાબતો એકમો ગોખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. આપણને આ એકમો આપણે અગાઉથી શીખતા આવ્યા છે તો તેના પરથી આપણે મીટર સ્ક્વેરના સેમી સ્ક્વેર બનાવી, સેમી સ્ક્વેરના મીમી સ્ક્વેર પણ બનાવી શકીએ. તો હવે આ બાબતોને આધારે આપણને કેટલાક પ્રયત્ન કરવાના દાખલા છે તે આપણે જોઈશું. તો આગળ આપણે એ એકમને આધારે પ્રયત્ન કરવાના થોડા દાખલા છે કે 50 સેમી સ્ક્વેરને મીમી સ્ક્વેરમાં રૂપાંતર કરો. તો આપણે અગાઉ જોયું તે પ્રમાણે 1 સેમી સ્ક્વેર બરાબર કેટલા મીમી સ્ક્વેર થાય છે? 100 મીમી સ્ક્વેર થાય છે. માટે 50 સેમી સ્ક્વેર બરાબર કેટલા? તો આપણે જોઈએ તો 100 ગુણ્યા 50 ઉપર જશે, 1 આપણે છેદમાં લખીએ કે ન લખીએ તો પણ ચાલશે. માટે 5,000 મીમી સ્ક્વેર થશે. માટે 50 સેમી સ્ક્વેરના આપણે મીમી સ્ક્વેરમાં રૂપાંતર આ રીતે કરી શકીએ. તો આ રીતે આપણે એક્ઝામમાં ખાલી જગ્યા હોય, વિકલ્પો હોય તો તેમાં આ પ્રકારની બાબતો પૂછાઈ શકે. તેમજ 2 હેક્ટરને મીમી સ્ક્વેરમાં મીટર સ્ક્વેરમાં રૂપાંતર. તો આપણે જોઈએ તો 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર થાય છે. માટે આપણે તો કેટલા હેક્ટર લખવા છે? 2 હેક્ટર બરાબર કેટલા? તો 2 હેક્ટરની વાત કરીએ તો 10,000 બાજુની સંખ્યા બાજુમાં રહેશે ગુણ્યા 2. તો આપણે જોઈએ તો 10,000 ગુણ્યા 2 કરતા આપણને કેટલા મળે છે? 20,000 મીટર સ્ક્વેર. તો આ રીતે આપણે 2 હેક્ટરના મીટર સ્ક્વેર કેટલા થશે? 20,000 મીટર સ્ક્વેર થશે. તેવી જ રીતે 10 મીટર સ્ક્વેરને સેમી સ્ક્વેરમાં રૂપાંતર. હવે તમે મીટર સ્ક્વેરનું સેમી સ્ક્વેરમાં રૂપાંતર એટલે કે એનો એકમ ભૂલી જાઓ તો આપણને 1 મીટર બરાબર 100 સેમી ખબર છે અને 1 મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર ગુણ્યા 1 મીટર કેટલી વખત લેવાના છે? 2 વખત. અને 1 મીટર બરાબર 100 સેમી, બીજા 1 મીટર બરાબર 100 સેમી. તો 100 ગુણ્યા 100 કેટલા થાય છે? 10,000. માટે આપણે 10 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેમી સ્ક્વેર લખવાના છે? 10,000 સેમી સ્ક્વેર. તો આપણે એકમ લખી શકીએ 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેમી સ્ક્વેર. માટે આપણે કેટલા મીટર સ્ક્વેર લખવાના છે? 10 મીટર સ્ક્વેરના સેમી સ્ક્વેર કેટલા? તો 10,000 ગુણ્યા 10. તો આપણે જોઈએ
ચેપ્ટર ત્રણ, 10,000 ગુણ્યા 10 કરતા આપણે 1,00,000 એકમ 100,000 10,000,00,000 1,00,000 સેમી સ્ક્વેર મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહી 1,000 સેમી સ્ક્વેર ને મીટર સ્ક્વેર માં રૂપાંતર કરવાનું છે. તો 1,000 જે સેમી સ્ક્વેર છે તેનું મીટર સ્ક્વેર માં રૂપાંતર કરવા માટે આપણે જોઈએ તો 1 મીટર સ્ક્વેર બરાબર આપણને ખબર છે કે 10,000 સેમી સ્ક્વેર, પરંતુ આપણને સેમી સ્ક્વેર આપેલા છે માટે આપણે 1 મીટર બરાબર 10,000 સેમી સ્ક્વેર લખવાની જગ્યાએ આપણે 10,000 સેમી સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર. મતલબમાં જ્યારે પણ નાના એકમમાં ફેરવવું હોય તો આપેલ જે આન્સર કરતા મોટો આન્સર આવશે, પરંતુ નાના એકમને મોટા એકમમાં ફેરવવું હોય એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે જો મોટા એકમને નાના એકમમાં ફેરવવું હોય તો પોઈન્ટમાં આન્સર આવશે નહીં, પરંતુ જો નાનો જે એકમ આપેલો હોય તેને મોટા એકમમાં ફેરવવું હોય તો ફરજિયાત આન્સર પોઈન્ટમાં આવશે, એટલે કે 10 અષ્ટકોણમાં. તો 10,000 સેમી સ્ક્વેર બરાબર મીટર સ્ક્વેર, કારણ કે સેમી સ્ક્વેર કરતા મીટર સ્ક્વેર એ મોટો એકમ છે, માટે આપણે કેટલા આપેલા છે 1,000 સેમી સ્ક્વેર બરાબર કેટલા, તો આપણે 1,000 ઉપર લખીશું, છેદમાં કેટલા આવશે 10,000, તો આપણે 3 મીંડા જશે, તો 1/10 તેને પોઈન્ટમાં લખતા 0.1 મીટર સ્ક્વેર થશે, કારણ કે મીટર સ્ક્વેર સેમી સ્ક્વેર કરતા મોટો એકમ છે, માટે જો 1,000 સેમી સ્ક્વેર આપેલા હોય તો મીટર સ્ક્વેર 0.1 મીટર સ્ક્વેર થશે. તો આ રીતે આપણે જે એકમો છે તેના આધારે આપણે માંગેલી બાબતોને હેક્ટરમાં, મીટર સ્ક્વેરનું સેમી સ્ક્વેરમાં, સેમી સ્ક્વેરનું મીમી સ્ક્વેરમાં રૂપાંતર કરી શકીએ. તો આ પ્રકારની બાબતો આપણને સ્વાધ્યાયના જે દાખલાઓ છે તેમાં ખૂબ જ ઉપયોગી છે, તેમજ આગળ જતા પણ આ પ્રકારની બાબતો આપણે આવવાની છે તો એ તમારે તેના એકમો ખાસ યાદ રાખવાના રહેશે, અને એ એકમને લગતી ખાલી જગ્યા વિકલ્પો આઈબુકમાં આપેલા હોય અને આપણે જે દાખલા જોયા તો તે બધા દાખલાઓ જે રીતે ચાલે તે રીતે તમારે આઈબુકમાં પણ લખતા રહેવાનું છે. અને આ એકમો હું તમને PDF દ્વારા મોકલીશ, જે તમારે નોટબુકમાં લખીને ફરજિયાત મોઢે પણ કરવાના છે. તો હવે આપણે આગળ જે સ્વાધ્યાય 11.4ના જે દાખલાઓ છે જેમાં લંબચોરસ, ચોરસ, વર્તુળ નો ક્ષેત્રફળ અને પરિમિતિને આધારના દાખલા છે, જેના સૂત્રો આપણે અગાઉ જોયા છે અને તેને લગતા આપણે દાખલાઓ તો ગણ્યા છે, તો તે પ્રકારના થોડા અલગ દાખલાઓ આપણને સ્વાધ્યાય 11.4માં આપવામાં આવ્યા છે, તો તે આપણે હવે આવતા વિડીયોમાં જોઈશું.